સુરત એપીએમસી વિવાદ મામલે એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ ચેરમેન રમણ ભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનું રાજીનામું આપ્યું હતું અને રમણભાઈની પ્રેસ કોન્ફરન્સ બાદ એપીએમસી ઉપપ્રમુખ સંદીપ દેસાઈ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી. સંદીપ દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રમણભાઈ દ્વારા એક હથું શાસન ચલાવવામાં આવી રહ્યું હતું. રમણભાઈ દ્વારા ધાક ધમકી અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. તો બીજી તરફ રમણભાઈએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડિરેક્ટરો સામે જે આક્ષેપો કર્યા હતા તેને લઈને સંદીપ દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રમણભાઈના આક્ષેપોમાં કોઈ તથ્ય નથી અને તેઓ 25 વર્ષથી ચેરમેન હતા. રમણભાઈ પોતાના નિર્ણય મનસ્વી રીતે લેતા હતા અને અધિકારીઓ પાસે ન કરાવવાના કામ કરાવતા હતા. તેઓ ખોટા કામ કરવા માટે અધિકારીઓને પણ દબાણ કરતા હતા. તો બીજી તરફ એપીએમસીના નવા ચેરમેન બાબતે સંદીપ દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હજુ નવા પ્રમુખ બાબતે કોઈ મીટિંગ બોલાવવામાં આવી નથી. નવા પ્રમુખની નિમણૂક નવી મીટિંગમાં થશે અને તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે એપીએમસીના ઉપપ્રમુખની અને એપીએમસીના પ્રમુખની રેસમાં તેમનું નામ નથી. અમે ખેડૂતોના હિતમાં કામ કરીએ છીએ એવું તેમણે જણાવ્યું હતું.